આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ, આપણે શું જોયું હતું આગળના લેક્ચરમાં કે બંધારણમાં સુધારો કઈ રીતે થઈ શકે, બંધારણમાં સુધારો કોણ કરી શકે, પાર્લામેન્ટ કરી શકે, ત્રણ અલગ અલગ રીતે કરી શકે, એટલે કે સાદી બહુમતીથી, ખાસ બહુમતીથી અને રાજ્યની જે 50% કરતાં વધારે રાજ્યની સહમતીથી, આવી રીતે બંધારણમાં સુધારો થઈ શકે. તો આપણે જોઈ લીધું કે બંધારણમાં સુધારો કરવા માટેની શક્તિ કોને મળેલી છે, પાર્લામેન્ટ, સંસદને મળેલી છે. તો બંધારણ લાગુ થયું 1950માં, ત્યારથી ત્યાં શક્તિ એને મળી લીધી. પરંતુ પછી ધીમે ધીમે પાર્લામેન્ટ, સંસદને એવું લાગવા માંડ્યું કે એ જ તે સર્વશક્તિશાળી અને સર્વશક્તિમાન ભગવાન છે, એને એવું લાગવા માંડ્યું. એટલે એ પાર્લામેન્ટ બંધારણની અંદર છે એ અનલિમિટેડ પ્રકારના સુધારા ચાલુ કરી દીધા, મન ફાવે એમ સુધારા કરવાનું ચાલુ કરી દીધા. તો ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવી ગયો. કયો પ્રશ્ન ઉદ્ભવી ગયો? એવો પ્રશ્ન ઉદ્ભવી ગયો કે આ જે બંધારણમાં લખેલું છે 368ની અંદર, અનુચ્છેદ 368માં, કે પાર્લામેન્ટ, સંસદ બંધારણમાં સુધારો કરી શકશે, બરાબર, એ વસ્તુ તો સાચી, પરંતુ પાર્લામેન્ટને આ જે અધિકાર મળેલો છે 368 અંતર્ગત, એ શું લિમિટેડ છે કે અનલિમિટેડ છે? કે આ એનો મતલબ એમ કે પાર્લામેન્ટ સવાર ઉઠીને જે મગજમાં રાતે સપનું આવે અને એ બંધારણમાં સુધારો કરી નાખે તો શું એ યોગ્ય છે કે અયોગ્ય છે? મતલબ કે ટૂંકમાં એવો સવાલ ઉદ્ભવી ગયો કે સંસદ બંધારણમાં જે સુધારા કરી શકે એ લિમિટેડ કરી શકે કે અનલિમિટેડ કરી શકે, એને મન ફાવે એવા સુધારા કરી શકે કે અમુક દાયરાની અંદર રહી અને સુધારા કરી શકે. તો આવો એક પ્રશ્ન જે છે એ ઉદ્ભવી ગયો. અને આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો એના કારણે એક વસ્તુ આગળ જતા સુપ્રીમ કોર્ટે ઇન્વેન્શન કરી, ખોજ કરી નાખી, શોધ કરી નાખી, એક વસ્તુની કહી કે બંધારણની મૂળભૂત સંરચના, એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન, એટલે કે બંધારણનું મૂળભૂત ઢાંચું. પરંતુ આ બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત ઢાંચું શું છે એ સમજવા માટે પહેલાં તમારે ભૂતકાળમાં જવું પડશે, સાલો પહેલાં જવું પડશે, બહુ ઝાઝા નહીં, પરંતુ 1950 સુધીમાં. ઘણા બધા લોકોને આમાં કન્ફ્યુઝન થતું હોય છે કે આ શું થયું, કઈ રીતે થયું, પેલું નામ ને તેમની ઓરન પેલું. આપણે બધી વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર, એકદમ સ્પષ્ટ રીતે તમને ખ્યાલ આવી જાય એવું આપણે સમજીશું, બરાબર. તો આપણે સ્ટોરી, વાર્તાની શરૂઆત કરી દઈએ. વાર્તાની શરૂઆત કરતાં પહેલાં તમને પહેલાં જૂના લેક્ચર ખબર હોવી જોઈએ. જૂના લેક્ચરમાં આપણે શું જોયું હતું કે પાર્લામેન્ટ, સંસદ બંધારણમાં સુધારો કરી શકે, કઈ રીતે કરી શકે, એની ટીકા શું હતી, બધી વસ્તુ જોઈ લીધી, બધી વિધિ જોઈ લીધી હતી કે પહેલાં કોને બોલાવવાનું, પછી કોને બોલાવવાનું, પછી શું કરવાનું, એ બધી વસ્તુ, એટલે કે બે તૃતીયાંશ બહુમતી જોઈને, ઓલું જોઈને, પેલું જોઈને, એ બધું જોઈ લીધું. ન જોયું હોય તો અત્યારે જઈને જોતા હો, બરાબર. તો હવે અત્યારે વાત કરીએ કે આ પ્રશ્ન, આ બધું તો થઈ ગયું, પરંતુ પ્રશ્ન એવો ઉદ્ભવી ગયો કે પાર્લામેન્ટ, સંસદ જે છે એ બંધારણની અંદર સુધારો કરી શકે, એ લિમિટેડ હોઈ શકે કે અનલિમિટેડ હોઈ શકે, એવો ઇસ્યુ ઊભો થયો, એવો ઇસ્યુ ઊભો થઈ ગયો. કઈ રીતે ઊભો થયો એ આપણે જોઈએ. પહેલાં તો અનુચ્છેદ 368 અનુસાર ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારમાં તે સુધારો થઈ શકે કે નહીં, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે કે ન કરી શકે, શું સંસદને એવો અધિકાર પણ મળેલો છે કે નહીં, આ એક પ્રશ્ન ઉદ્ભવી ગયો. તો શું આનો જવાબ હા આવે કે ના આવે, એ બધું આ સ્ટોરી પૂરી થાય એટલે ખબર પડશે. પછી આવો પહેલો મુદ્દો જે છે એ ક્યાંથી શરૂ થયો જોઈએ. જો પહેલાં આ બધું આવી રીતે આમ ઊભું લખેલું છે, બરાબર, ધીમે ધીમે તમને બધું સમજાઈ જશે. સંસદે પહેલાં 1950ની અંદર, હજી તો બંધારણ લાગુ થયું હતું એ નહીં વર્ષે, તે એ નહીં વર્ષે પહેલો બંધારણીય સુધારો કરીને કયો, પહેલો બંધારણીય સુધારો કર્યો. અને પહેલો બંધારણીય સુધારો કરીને શું કર્યું, પ્રથમ અનુસૂચિ ઉમેરી દીધી, એટલે કે ટોટલ પહેલાં 8 અનુસૂચિ હતી, ટોટલ પહેલાં 8 અનુસૂચિ હતી, એમાં 9મી અનુસૂચિ ઉમેરી દીધી, એટલે કે એક નવી અનુસૂચિ ઉમેરી. પ્રશ્ન પૂછાઈએ, પહેલો બંધારણીય સુધારો ક્યારે થયો, તો કે 1950ની અંદર. એવી રીતે યાદ રાખો, હજી તો બંધારણ લાગુ થયું તરત ને તરત સુધારો કરી નાખો, 50માં લાગુ થયું તરત ને તરત સુધારો કરી નાખો. સુધારો શું કર્યો, તો કે 8 અનુસૂચિ હતી, 9મી અનુસૂચિ ઉમેરી દીધી, 9મી અનુસૂચિ ઉમેરી દીધી, બરાબર. 9મી અનુસૂચિ, 9th શેડ્યુલ, 9મી અનુસૂચિમાં છે શું, 9મી અનુસૂચિમાં નિયમો અને વિનિયમો છે, 9મી નિયમો અને વિનિયમો, અથવા તો એવું સમજો 9મી અનુસૂચિ એક રીતનું લોકર છે, એક રીતનું ગાઈડિયન છે, એક રીતની સુરક્ષા કવર છે, એક રીતનું લોકર છે. એમાં એ શું કીધું, 9મી અનુસૂચિ ઉમેરી સંસદે, અને એવું કીધું કે જો 9મી અનુસૂચિમાં અમે કોઈ કાયદા નાખી દેશું, 9મી અનુસૂચિમાં અમે કોઈ પણ પ્રકારના કાયદા નાખી દેશું, તો પછી એને કોર્ટમાં પડકારી શકાશે નહીં, મતલબ કે એનું જેઆર નહીં લઈ શકાય, એટલે કે એનું જ્યુડિશિયલ રિવ્યુ, એને કે એટલે કે એની ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં. એવું કોણે કીધું, પાર્લામેન્ટ, સંસદે. કઈ રીતે, પ્રથમ બંધારણીય સુધારો કરી અને બંધારણમાં એક નવી અનુસૂચિનો ઉમેરો કર્યો. કઈ અનુસૂચિ, તો કે 9મી અનુસૂચિ. અને સંસદે એવું કહી દીધું કે અમે એક 9મી અનુસૂચિ ઉમેરી છે અને આની અંદર જો કોઈ પણ કાયદા અમે નાખી દેશું તો એને કોર્ટમાં પડકારી શકાશે નહીં, એ જે આ જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. અને સાથે સાથે સુપ્રીમ, પાર્લામેન્ટ, સંસદે શું કર્યું, ફંડામેન્ટલ રાઇટ, અમુક મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કર્યા. કયા કયા મૂળભૂત અધિકારોમાં સુધારા કર્યા, તો કે જે 19 નંબરનો અનુચ્છેદ હતો, 19 નંબરનો અનુચ્છેદ શું હતો, તો કે બોલવાનો અધિકાર આપતો હતો આપણને, કે મન ફાવે એમ બોલવાનું, તો એમાં પણ થોડાક રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે ઓકાતમાં રહીને બોલવાનું એવું થોડુંક કહી દીધું. આની પહેલાં આપણે જોયેલું જ હતું કે 1950ના સમયગાળા દરમિયાન હતી, ચંપક દોરાઈ રાજનનો કેસ પણ આવી ગયો હતો. ચંપક દોરાઈ રાજન મદ્રાસના એક વ્યક્તિ હતા, બરાબર, પત્રકાર હતા અને અનલિમિટેડ બોલતા હતા, સરકારની ખૂબ ટીકા કરતા હતા, સરકારને મજા નથી આવતી. તો સરકારે જે 19 નંબરનો અનુચ્છેદ, કે જે બોલવાનો અધિકાર આપતો હતો, એમાં પણ થોડુંક રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી દીધું કે બહુ ઝાઝું બોલવું નહીં, તો મર્યાદામાં બોલવું, બરાબર. તો એટલે એની પ્રથમ બંધારણીય સુધારામાં એમને એ પણ વસ્તુ કરી દીધી. અને બીજી વસ્તુ શું કરી, બીજી વસ્તુ એ પણ કરી કે સંપત્તિનો અધિકાર હતો,
રાઇટ ટુ પ્રોપર્ટી સંપત્તિનો અધિકાર એને પણ રદ કરી નાખ્યું તો હવે ફરીથી જોઈએ કે શું થયું 1950ની અંદર બંધારણ લાગુ થયું 1950માં પહેલો બંધારણ એ સુધારો કરી નાખ્યો શું સુધારો કર્યો સુધારામાં ત્રણ વસ્તુ યાદ રાખો જો કે ઘણી બધી વસ્તુ કરી હતી અત્યારે ખાલી ત્રણ વસ્તુ યાદ રાખો પહેલાં પહેલી તો કઈ નવમી અનુસૂચિ એડ કરી નવમી અનુસૂચિ શું છે તો કે નાઇન્થ શેડ્યુલ એમાં એવું કીધું કે જો નવમી અનુસૂચિ જે છે એમાં જો કોઈ પણ કાયદા નાખવામાં આવશે તો એને જે આ જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં એટલે કે એને કોર્ટમાં પડકારી શકાશે નહીં જો એ બંધારણનું ઉલ્લંઘન કરતા હશે ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હશે તો પણ એને કોર્ટમાં નહીં પડકારી શકાય કેમ કારણ કે નવમી અનુસૂચિમાં છે એટલે કેમ કારણ કે નવમી અનુસૂચિ એક રીતનું લોકર છે એટલે બરાબર એક નવમી અનુસૂચિ ઉમેરી એક 19 નંબરની જે કલમ હતી 19 નંબરનો અનુચ્છેદ એમાં થોડોક સુધારો કર્યો કે બોલવાનું પરંતુ મર્યાદામાં રહીને બોલવાનું અવકાશમાં રહીને બોલવાનું બહુ બધું અનલિમિટેડ બોલવાની અને બીજો જે સંપત્તિનો અધિકાર હતો એ રદ કરી નાખ્યો બરાબર આટલી વસ્તુ ખ્યાલ આવી તો હવે સંસદે આ રીતનો સુધારો કર્યો તો સંસદ આ સુધારો કરશે તો શું થશે કોઈ વ્યક્તિ તાત્કાલિક અત્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી જશે સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે કઈ કોની અનુસાર અનુચ્છેદ 32 શું છે બંધારણીય ઇલાજોનો અધિકાર એટલે કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ એટલે કે આજે એને રીટ કરી શકે તો કોઈ વ્યક્તિ આજે આખે આખો પ્રથમ બંધારણીય સુધારો હતો એના વિરોધમાં રીટ કરી નાખી ગયા સુપ્રીમ કોર્ટમાં એટલે કે આ મામલો પહોંચી ગયો સુપ્રીમ કોર્ટની અંદર આ બધી વસ્તુને પડકારવામાં આવી કે પાર્લામેન્ટે આજે બંધારણમાં સુધારો કરી નાખ્યો શું સુધારો કરી નાખ્યો કે 19 નંબરમાં સુધારો કરી નાખ્યો આજે સંપત્તિનો અધિકાર છીનવી લીધો મૂળભૂત અધિકાર છીનવી લીધો અને સુપ્રીમ કોર્ટ તો મારા મૂળભૂત અધિકારોનું સંરક્ષણ બતાવેલું છે ગાર્ડિયન છે મારા ગમે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો તરત જ તે શું સુપ્રીમ કોર્ટે આડી આવવાનું તો તમે અત્યારે આડી આવો સુપ્રીમ કોર્ટને જઈને એવી અરજી કરી નાખી 32 અનુસાર તો પછી શું થયું જેવો ત્યાં પ્રથમ બંધારણીય સુધારો થયો એટલે શંકરી પ્રસાદ નામના એક વ્યક્તિ હતા પ્રથમ બંધારણીય સુધારામાં શું કર્યું અત્યારે જ આપણે જોયું કે સંપત્તિનો અધિકાર રદ કરી નાખ્યો 19ને અનુસૂચિ 9ની એ એડ કર્યું સંપત્તિનો અધિકાર રદ કર્યો તો શંકરી પ્રસાદ નામના વ્યક્તિ હતા એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા અને એમ કીધું મારી તો જમીન જતી રહી સંપત્તિ જતી રહી તો મારી મદદ કરો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા એટલે તરત જ તે પહેલો કેસ 1951માં કહ્યું શંકરી પ્રસાદ કેસ પ્રથમ બંધારણીય સુધારો પણ 1951માં કરેલો હતો ક્યારે 1951માં હમણાં કદાચ થોડી વાર પહેલાં મેં 1950 કીધું હતું પરંતુ એ 1951 છે બરાબર એટલે કે બંધારણ લાગુ થયું એને એક વર્ષ પછી 1951 બરાબર એ મારી મિસ્ટેક હતી તો 1951 યાદ રાખી લીધું તો પ્રથમ બંધારણીય સુધારા પછી તરત કયો શંકરી પ્રસાદનો કેસ આવી ગયો શંકરી પ્રસાદનો કેસ આવ્યો બરાબર તો એમાં પહેલાં તો સુપ્રીમ કોર્ટે સંસદને સવાલ પૂછ્યો પહેલો તો એવો સવાલ પૂછ્યો શું કે તમે શંકરી પ્રસાદનો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કેમ કર્યું તમે એની જમીન પ્રોપર્ટીને એ બધું લઈ લીધું તો આવું કેમ કર્યું તો પહેલાં તો સંસદે શું જવાબ આપ્યો સંસદે એવું જવાબ આપ્યો કે અનુચ્છેદ 13 એવું કહે છે કે પાર્લામેન્ટ સંસદ એવો કોઈ કાયદો નહીં બનાવી શકે કે જે ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હોય એટલે કે મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય એવો કોઈ કાયદો નહીં બનાવી શકે અને એમાં કાયદાની વ્યાખ્યા આપેલી છે અનુચ્છેદ 13માં કાયદાની વ્યાખ્યા આપેલી છે અનુચ્છેદ 13માં એવું કીધેલું છે કે જો કોઈ એવો કાયદો બનાવશે તો કોર્ટ એને રદ કરી નાખશે એટલે કે ટૂંકમાં અનુચ્છેદ 13માં આર્ટિકલ 13માં શું આપેલું છે જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષા આપેલું છે અને અનુચ્છેદ 13માં લોની વ્યાખ્યા કાયદાની વ્યાખ્યામાં એવું આપેલું છે કે લો રૂલ રેગ્યુલેશન ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ ઓર્ડર નોટિફિકેશન કસ્ટમ રિઝોલ્યુશન આ બધે બધી વસ્તુને લો એટલે કે કાયદો ગણવામાં આવશે પરંતુ અનુચ્છેદ 13ની અંદર પાર્લામેન્ટ સંસદે એવું કીધું કે અનુચ્છેદ 13માં ક્યાંય એવું નથી લખેલું કે CAA કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ બંધારણીય સુધારો એવું ક્યાંય લખેલું નથી એટલે પાર્લામેન્ટ સંસદે એવું કીધું શું કીધું કે CAA જે છે એ લો નથી અને CAA એ લો નથી એટલે એ હકીકતમાં અમે CAA કરવી બંધારણીય સુધારો કરવી તો એને અનુચ્છેદ 13 અંતર્ગત જ્યુડિશિયલ રિવ્યુ લઈ શકાય નહીં કેમ કારણ કે CAA એ લો નથી અનુચ્છેદ 13 અંતર્ગત લો નથી એવું કીધું કોણે સંસદે અને સુપ્રીમ કોર્ટે પણ એની વાત સ્વીકારી લીધી અને સુપ્રીમ કોર્ટે પણ કીધું કે હા સાચી વાત છે તમારી પાર્લામેન્ટની વાત સાચી છે સંસદ ફંડામેન્ટલ રાઇટમાં પણ સુધારો કરી શકે અને ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારને રદ પણ કરી શકે કેમ કારણ કે CAA એ અનુચ્છેદ 13 અંતર્ગત લો નથી કારણ કે આમાં લખેલું જ નથી CAA જે છે એ લો લખેલું નથી પરંતુ પછી આ આગળ જતા ફેરવાઈ જશે પરંતુ અત્યારે એટલું યાદ રાખો શું કે પ્રથમ બંધારણીય સુધારો આવ્યો 1951માં જેમાં સંપત્તિનો અધિકાર રદ કર્યો પરંતુ એને પડકાર્યો કોણે શંકરી પ્રસાદ કેસમાં 1951માં પાર્લામેન્ટે સંસદે એવું કીધું કે આમાં બંધારણમાં સુધારો કરવી છે કેમ કારણ કે આ CAA જે છે એ લો નથી અનુચ્છેદ 13 અંતર્ગત એટલે અમે સુધારો કરી શકીએ છીએ 368 અંતર્ગત અને સુપ્રીમ કોર્ટે પણ એનું સમર્થન કર્યું અને સુપ્રીમ કોર્ટે કીધું કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે અને રદ પણ કરી શકે કેમ કારણ કે CAA એ લો નથી એટલે પછી આગળ જતા એવું થયું કે સંસદે હવે ખબર પડી ગઈ સંસદે હવે મજા આવી ગઈ કારણ કે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે વાંધો નહીં જ્યાં મૂળભૂત અધિકારમાં સુધારો કરવો હોય તો કરી નાખજો અમને કંઈ વાંધો નથી સુધારો કરજો એટલે સંસદે પછી એના થોડાક સમય પછી 1967માં ફરીથી 17મો બંધારણીય સુધારો કર્યો અને 17મા બંધારણીય સુધારા અંતર્ગત 9મી અનુસૂચિમાં બીજા નવા કાયદા નાખી દીધા
નવમી અનુસૂચિમાં બીજા નવા કાયદા નાખી દીધા. નવમી અનુસૂચિ શું છે? હમણાં જ કીધું એક રીતનું લોકર છે, એમાં જે કાયદા નાખે એને પડકારી શકાય નહીં. તો સંસદે ફરીથી 17માં બંધારણીય સુધારા અંતર્ગત 1967માં નવમી અનુસૂચિમાં નવા કાયદા રાખ્યા. તો એના કારણે ફરીથી એક વ્યક્તિ હતો ગોલકનાથ નામનો, એ કોર્ટમાં પહોંચી ગયો. એણે કીધું કે આ તો મને અન્યાય થાય છે, મારા મૂળભૂત અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. સુપ્રીમ કોર્ટને કીધું મારી મદદ કરો, બરાબર, કે આ 17માં અનુસાર તો કે મારું ઉલ્લંઘન થઈ ગયું. તો ગોલકનાથ નામના વ્યક્તિ તાત્કાલિક પહોંચી ગયા ક્યાં? સુપ્રીમ કોર્ટમાં. તો ગોલકનાથના કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું? ગોલકનાથના કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સંસદ ફંડામેન્ટલ રાઈટ છીનવી નહીં શકે. એટલે કે સંસદ ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકારો છીનવી શકશે નહીં અને એમાં સુધારો પણ કરી શકશે નહીં. આગળના કેસમાં શું કીધું હતું? પહેલામાં શું કીધું હતું? આ ચંપક દોરાઈ રાજનના આ બધામાં શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે સંસદ ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકશે પરંતુ અત્યારે ફેરવી નાખ્યું. ગોલકનાથના કેસમાં કે સંસદ ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકારો છીનવી શકશે નહીં. બરાબર, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. હવે બીજું પણ આપણે અહીંયા સમજવાનું છે શું કે આ જે આખું જ્યુડિશિયલ રિવ્યુ ને એ બધું થાય એ થાય કઈ રીતે? તો કે અનુચ્છેદ 13 આપણે જોયું હતું. જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષા કોની અંદર આપેલી છે? તો અનુચ્છેદ 13માં. અનુચ્છેદ 12 થી 35 લઈને મૂળભૂત અધિકાર આપેલા છે. તો અનુચ્છેદ 13માં એવું આપેલું છે કે જો સંસદ કોઈ એવો કાયદો બનાવશે કે જો મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં હશે તો એને કોર્ટમાં પડકારી શકાશે અને એ રદ પણ થઈ શકશે. એ કાયદો શું થશે? રદ થઈ જશે. એવું કીધેલું છે અનુચ્છેદ 13ની અંદર. અને પણ અનુચ્છેદ 13માં કાયદાની વ્યાખ્યા પણ આપેલી છે, એટલે કે એક્ટ કોને ગણવાનો, લો કોને ગણવાનો, ઓર્ડિનન્સને ગણવાનો, રાષ્ટ્રપતિના ઓર્ડરને ગણવાનો, કન્વેન્શનને ગણવાનો, બધી વસ્તુને ગણવાની. પરંતુ અત્યાર સુધી સંસદ એવું કહેતી હતી, સંસદ આની અંદર સંસદે એક લૂપ હોલ ગોતી લીધો. પાર્લામેન્ટે સંસદે એક લૂપ હોલ ગોતી લીધો. એણે શું કીધું કે અનુચ્છેદ 368 અંતર્ગત અમે જે સુધારો કરવી છે એ તમે કોર્ટમાં નહીં પડકારી શકો. જો અમે બંધારણીય સુધારો કરી તો ન પડકારી શકો. કેમ? કારણ કે CAA કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એ લો નથી, એ લો છે નહીં, એ લો નથી. સંસદે એવું કહી દીધું કે એ લો નથી, એટલે કે એને કોર્ટમાં પડકારી શકાય નહીં. બરાબર. પરંતુ ગોલકનાથ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ખાલી એટલો ચુકાદો આપ્યો કે સંસદ ફંડામેન્ટલ રાઈટ છીનવી શકશે નહીં. અને ત્યારે એણે એમ કીધું, કોને? સુપ્રીમ કોર્ટે, કે તમારું મગજ ખરાબ થઈ ગયું છે. કેમ? કારણ કે આજે અનુચ્છેદ 13 અંતર્ગત CAA રહ્યો એ પણ લો જ છે. CAA જે છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એ પણ અનુચ્છેદ 13ની અંતર્ગત લો એટલે કે કાયદો જ છે. ગોલકનાથના કેસ પહેલાં સંસદ એવું કાર્ય કરતી હતી કે કોઈ પણ બંધારણમાં સુધારો કરી નાખે અને જો કોઈ વ્યક્તિ અનુચ્છેદ 13નો ઉપયોગ કરી અને અનુચ્છેદ 32નો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય તો સરકાર અહીંયા એવી દલીલ રજૂ કરતી હતી કે હકીકતમાં CAA જે છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ બંધારણીય સુધારો એને અનુચ્છેદ 13 અંતર્ગત જ્યુડિશિયલ રિવ્યૂ લઈ જ ન શકાય. કેમ ન લઈ શકે? કારણ કે આ તો CAA છે, આ તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ છે, આ લો નથી, આ એક્ટ છે, લો નથી. અને અનુચ્છેદ 13માં તો એવું લખેલું છે કે જે લો હશે એને પડકારી શકાશે, પરંતુ આ તો લો છે જ નહીં, આ તો એક્ટ છે. તો અત્યાર સુધી સંસદ જે છે એવું કહેતું હતું બરાબર. પરંતુ પછી ગોલકનાથ કેસમાં કહી દીધું કે તમારું મગજ ખરાબ થઈ ગયું છે. કેમ? કારણ કે અનુચ્છેદ 13 અંતર્ગત CAA જે છે એ પણ લો જ છે. બરાબર. બાકી તમે જો ડિટેલમાં સમજવું હોય તો પહેલાં તમને અનુચ્છેદ 13 ખબર હોય છે, એટલે પહેલાં તમે અનુચ્છેદ 13 જોઈ લો તો તમને થોડું વધારે ખ્યાલ આવશે. બરાબર. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. પછી આગળ જતાં 1971ની અંદર સંસદે ફરીથી બંધારણીય સુધારો કર્યો 24મો. હવે અહીંયા બીજું પણ એક વસ્તુ યાદ રાખી લો. આમાં શું થશે કે પહેલાં તો કોર્ટ કંઈક ચુકાદો આપશે પછી જે છે એ સંસદ એની અંદર સુધારો કરશે. ફરીથી કોર્ટ કંઈક ચુકાદો આપશે, સંસદ એની અંદર ફરીથી સુધારો કરશે. આવી રીતે આખી આખી ગેમ ચાલશે. ટૂંકમાં એવું સમજો કે બંને પોતપોતાની પાસે પાવર રાખવો છે. કોને? સંસદને એવું કહેવાનું થઈ છે કે હું પાવરફુલ છું, હું સર્વશક્તિશાળી, હું ભગવાન છું, મારે અનલિમિટેડ પાવર જોઈએ છે. સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું થશે કે મારી પાસે વધારે પાવર છે એવી રીતે. બરાબર. તો એવી રીતે જો તમે જોઈ શકો છો કે સંસદે પહેલો બંધારણીય સુધારો કર્યો તો એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે તરત ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસરને નાબૂદ કરવા માટે સંસદ ફરીથી બંધારણીય સુધારો કરે. ફરીથી સુપ્રીમ કોર્ટ કંઈક ચુકાદો આપે, એ બીજા ચુકાદાની અસરને નાબૂદ કરવા સંસદ ફરીથી સુધારો કરે. સુપ્રીમ કોર્ટ ફરીથી ચુકાદો આપે, સંસદ ફરીથી અસરને નાબૂદ કરવા સુધારો કરે. આવી રીતે આવીને આવી ગેમ ચાલુ રહેશે. પરંતુ આ ગેમ જે છે 1973માં પૂરી થઈ જશે. આપણે એ ગેમમાં પહોંચવાનું છે. બરાબર. તો આપણે અહીં સુધી જોઈ લીધું ગોલકનાથ કેસમાં શું થઈ ગયું. ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું શું કે અનુચ્છેદ 13 અંતર્ગત એ પણ લો જ છે. એક્ટ જે છે એ લો જ હોય, એને પછી કહેવાનું અલગથી, એની અંદર લખેલું છે. તો પછી
સંસદને મજા ન આવી. સંસદને તો આજે સીએએ જે છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એને અનુચ્છેદ 13માં લાવવા દેવો નહોતો, એને એનું જ્યુડિશિયલ રિવ્યૂ ન લઈ શકાય એવું રાખવું હતું. એટલે સંસદે શું કર્યું, 1971માં ફરીથી 24મો બંધારણીય સુધારો કર્યો. 24મો બંધારણીય સુધારો કર્યો એના અંતર્ગત અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368માં સુધારો કરી નાખ્યો. કોની અંદર? અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368. અને એમાં શું લખ્યું? એમાં એવું લખ્યું, પહેલાં તો અનુચ્છેદ 13માં એવું લખ્યું, અનુચ્છેદ 13માં એવું લખી નાખ્યું કે અનુચ્છેદ 368 અંતર્ગત જે બંધારણીય સુધારો કરવામાં આવશે, જે બંધારણીય સુધારો કરવામાં આવશે એનું જ્યુડિશિયલ રિવ્યૂ ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં, એની ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં. કારણ કે અનુચ્છેદ 13માં તો જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરેલી છે. એટલે અનુચ્છેદ 13માં એવું લખી નાખ્યું કે જો 368 અંતર્ગત બંધારણીય સુધારો કરવામાં આવશે તો એની ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં, બરાબર. અને 368માં શું સુધારો કર્યો? 368માં એવો સુધારો કર્યો, 368માં એવો સુધારો કર્યો કે જો 368 અંતર્ગત બંધારણમાં સુધારો કરવામાં આવશે, જો 368 અંતર્ગત બંધારણમાં સુધારો કરવામાં આવશે તો એની અનુચ્છેદ 13 પ્રમાણે, અનુચ્છેદ 13 પ્રમાણે જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકાશે નહીં, એટલે કે ન્યાયિક સમીક્ષા કરી શકાશે નહીં. મતલબ કે સંસદે થોડુંક મગજ વાપર્યું અને બંનેની અંદર એક જ વસ્તુ અરસપરસ રીતે લખી નાખી. 13માં એવું લખી નાખ્યું કે 368 અંતર્ગત જીઆર નહીં લઈ શકાય, અને 368માં એવું લખી નાખ્યું કે 13 અંતર્ગત જીઆર નહીં લઈ શકાય, બરાબર. સુપ્રીમ કોર્ટ સંસદે આવું કર્યું. કોની અંતર્ગત? 24માં બંધારણીય સુધારા અંતર્ગત 1971માં, બરાબર. બીજું તો પછી આના આ બધી વસ્તુ હતી, આના કારણે શું થયું? તો હવે આજે 24મો બંધારણીય સુધારો કર્યો, 24મો બંધારણીય સુધારો એના કારણે શું થશે? 24મા બંધારણીય સુધારાના કારણે આ સંસદ જે છે, સંસદ એ હવે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર છીનવી શકશે, કે જે ગોલકનાથના ચુકાદાથી નથી છીનવી શકતી. પરંતુ ગોલકનાથની અસરને નાબૂદ કરવા માટે, ગોલકનાથની અસરને નાબૂદ કરવા માટે સંસદે 24મો સુધારો કર્યો. અને હવે શું થશે? હવે સંસદ ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર છીનવી શકશે, મૂળભૂત અધિકાર છીનવી શકશે. અને સંસદે પાછું કહી દીધું, કે અનુચ્છેદ 13 અંતર્ગત સીએએ એ લો નથી, સીએએ લો એટલે કે કાયદો નથી, સીએએ તો એક્ટ છે એ લો નથી. એટલે કે સંસદ જો કોઈ પણ બંધારણમાં સુધારો કરશે તો 13 અનુસાર એનું જ્યુડિશિયલ રિવ્યૂ નહીં લઈ શકાય, કારણ કે આમાં સુધારો કર્યો એટલે, બરાબર. તો પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે. શું પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો પ્રશ્ન એ પૂછાઈ શકે કે 24મા બંધારણીય સુધારામાં શેમાં સુધારો કરવામાં આવ્યો હતો? તો 24મા બંધારણીય સુધારામાં અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368માં સુધારો કરવામાં આવ્યો હતો. શું સુધારો કર્યો હતો એ પણ મેં તમને સમજાવી દીધો, બરાબર. તો આવી વસ્તુ કરી કોને? સંસદે 24મા બંધારણીય સુધારો. તો હવે શું થશે? હવે સુપ્રીમ કોર્ટ આ અસરને નાબૂદ કરવા માટે, કોની અસર? તો કે સંસદના કાયદાને નાબૂદ કરવા માટે ફરીથી ચુકાદો આપશે. એટલે આ બધી વસ્તુને કોર્ટમાં પડકારી અને કેશવાનંદ ભારતી કેસ 1973ની અંદર, સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધો. 13 જજ બેઠા હતા. કેટલા? 13 જજ બેઠા હતા, 13 જજ બેઠા હતા. અને 7-6 ચુકાદો આવેલો હતો. કેટલા? 7-6 ચુકાદો આવેલો હતો. શું ચુકાદો આવ્યો એ જોઈએ, બરાબર. તો આખો ગેમ શું ચાલતી હતી એ તો તમને ખબર પડી ગઈ. આખો ગેમ તો એ જ ચાલતી હતી કે શું પાર્લામેન્ટ, સંસદ બંધારણની અંદર સુધારો કરી શકે કે નહીં, અનલિમિટેડ સુધારો કરી શકે કે લિમિટેડ સુધારો કરી શકે, અથવા તો આ આપણે પ્રશ્ન અહીંયા લખેલો છે, એફઆર ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે કે ન કરી શકે, અથવા તો કરી શકે તો કેટલાય હદે કરી શકે. તો આ બધી ગેમ અત્યાર સુધી જે બધી વસ્તુ ચાલી કે પહેલો સુધારો ને 9મી અનુસૂચિ ને 17મો સુધારો ને ગોલકનાથ કેસ ને 24મો સુધારો, આ બધે બધી વસ્તુનું એક જ આરે હોલસેલમાં કામ તમામ કરી નાખ્યું. કોણે? સુપ્રીમ કોર્ટે. ક્યારે? કેશવાનંદ ભારતી કેસ 1973ની અંદર, જે 24 એપ્રિલે એનો ચુકાદો આપેલો હતો. 24 એપ્રિલ એ જ દિવસ છે કે જ્યારે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ, પંચાયતી રાજ દિવસ ઉજવે છે અને ત્યારે સચિન તેંડુલકરનો જન્મદિવસ પણ છે, બરાબર. તો કેશવાનંદ ભારતી કેસની અંદર 1973માં સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટે એવું કીધું કે વાંધો નહીં, સંસદને એવું છે ને કે એણે સુધારો કરવો છે તો કરે, તો કાંઈ વાંધો નહીં, સંસદને જેટલી મજા આવે એટલો સુધારો કરી શકશે, બંધારણની અંદર એ જેવી રીતે ઈચ્છા રાખશે એવી રીતે સુધારો કરી શકશે. પરંતુ સંસદ બંધારણમાં એવો સુધારો નહીં કરી શકે જે બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત ઢાંચું અથવા મૂળભૂત સહરચના હશે, મૂળભૂત સહરચના એનું ઉલ્લંઘન કરતું હોય, એનું ઉલ્લંઘન કરતું હોય. ટૂંકમાં જો સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું, હવે આગળ આખો મુદ્દો એવો પણ હતો કે અનુચ્છેદ 13 શું છે, આ લો કોને ગણવાનો, એક્ટ કોને ગણવાનો, તો સુપ્રીમ કોર્ટે બધું હોલસેલમાં પતાવી દીધું. હોલસેલમાં ખાલી એક બે વાક્ય કીધા, એક બે વાક્યમાં ખાલી એટલું કીધું કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે શું કે સંસદ જે સુધારો કરવો હોય એ કરી શકશે, બંધારણમાં જે સુધારો કરવો હોય એ કરી શકે. માની લો કે આ આખું બંધારણ છે, બરાબર, આ આખી બંધારણની ચોપડી છે. તો એમ કીધું કે આ આખી બંધારણની ચોપડીમાં તમારે જે સુધારો કરવો હોય એને કરજો, જે સુધારો કરવો હોય એ કરજો, પરંતુ માત્ર એવો સુધારો ન કરતા કે જેના કારણે બંધારણની મૂળભૂત સંરચના બેઝિક સ્ટ્રક્ચર જે છે એ નાબૂદ થઈ જાય, બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચના નાબૂદ થઈ જાય એવો સુધારો ન કરતા. તો સંસદે સવાલ પૂછ્યો, આ બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત સંરચના ગણવાની કોને? આ આખી આખું પાનું છે, આ આખી આખી ચોપડી છે, આમાંથી બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચના કોને ગણવાની? તો સુપ્રીમ કોર્ટે એમ કીધું, એ હું નક્કી કરીશ જેમ જેમ કેસ આવતા જશે, જેમ જેમ કેસ આવતા જશે એમ એમ હું નક્કી કરીને તમને કહીશ કે મૂળભૂત
શરતના કોને ગણવાની છે, મૂળભૂત શરતના કોને ગણવાની, તો એવું કહી દીધું બરાબર. તો આ મોસ્ટ એમપી કેસ હતો બરાબર, તે જજ બેઠા હતા 6-7 થી ચુકાદો આવેલો હતો બરાબર. અને આને કારણે પછી બધી સમસ્યાનું સમાધાન થઈ ગયું, કારણ કે હવે તો સુપ્રીમ, હવે તો સંસદ જે છે એ બીજું કંઈ કરી જ ન શકે, કારણ કે જો સંસદ કંઈ પણ સુધારો કરે તો હવે સુપ્રીમ કોર્ટ ખાલી એક જ વસ્તુ કહી દે કે આ તો મૂળભૂત શરતના બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે, આ આખે આખો રદ થશે બરાબર. એટલે પછી આખી ગેમ પૂરી થઈ ગઈ. પછી આગળ જતા તેમ છતાં પણ સંસદને એવું લાગ્યું કે હાલો હજી કંઈક એકાદો ચાન્સ લઈ લઈએ. એટલે સંસદે 1975 બંધારણીય સુધારો કર્યો. 1975 શું કર્યું, 1945 બંધારણીય સુધારો કર્યો. 1975 બંધારણીય સુધારા અંતર્ગત શું સુધારો કર્યો, એવો સુધારો કર્યો કે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન અને અધ્યક્ષ, અધ્યક્ષ તો લોકસભાના જો એટલે કે સ્પીકર, સ્પીકર એની ચૂંટણી જે છે એ કોર્ટમાં પડકારી શકાશે નહીં. એની એની બાબતના વિવાદો હશે, એની બાબતના વિવાદો એ બધી જ કોર્ટથી અલગ રહેશે, બધી જ કોર્ટથી અલગ રહેશે. એટલે કે એની એના ડિસ્પ્યુટ એનો વિવાદ હશે, વડાપ્રધાનની ચૂંટણીનો વિવાદ અને અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીનો વિવાદ એ કોઈ પણ કોર્ટની અંદર એના વિશે વાતચીત થઈ શકશે નહીં. એટલે કે કોર્ટને એમાંથી બાકાત રહી બરાબર. પરંતુ આની બાબતે તે 1975 તે ફરીથી સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવી ગયો, ઇન્દિરા નહેરુ ગાંધી કેસ. ઇન્દિરા નહેરુ ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે આ તમે શું 1949 સુધારો કર્યો, તમને ખબર પડતી નથી હજી કેમ, કારણ કે મેં હવે બેઝિક સ્ટ્રક્ચર કહી દીધું છે એટલે આવું થઈ શકે નહીં. 1949 સુધારો આખે આખો રદ કરી નાખો. સુપ્રીમ કોર્ટે 1949 સુધારો આખે આખો રદ કરી નાખો અને એવું કીધું કે એવું તમે ન કરી શકો કે પાર્લામેન્ટ આ પ્રાઇમ મિનિસ્ટર અને અધ્યક્ષની ચૂંટણીને કોર્ટમાંથી બાદ કરી શકો. કેમ, કારણ કે આ જ્યુડિશિયલ રિવ્યૂ આ જે છે એ બંધારણનો મૂળભૂત ઢાંચાનો ભાગ છે, એટલે કે મૂળભૂત સંરચનાનો ભાગ છે, બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે. એટલે આવું કરી શકાય નહીં. એટલે આખે આખો 1949 સુધારો રદ કરી નાખો ઇન્દિરા નહેરુ ગાંધી કેસમાં 1975ની અંદર બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવી. પછી ફરીથી વાત કરીએ, ફરીથી સંસદને હજી મજા ન હોય, હજી એમ લેવું ગાલો ને હજી એકાદી દાવ ખેલી લઈએ. અને 1942 સુધારો કર્યો. કયો, 1976 42 બંધારણીય સુધારો કર્યો. અને 42 બંધારણીય સુધારામાં એવું લખ્યું કે જ્યુડિશિયલ રિવ્યૂ જો 368 અંતર્ગત સંસદ કોઈ પણ સુધારો કરશે, 368 અંતર્ગત સંસદ કોઈ પણ સુધારો કરશે તો એનું જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક સમીક્ષા લઈ શકાશે નહીં, ન્યાયિક સમીક્ષા લઈ શકાશે નહીં. પરંતુ સુપ્રીમ કોર્ટે પાછી ના પાડી દીધી. 1980માં મિનર્વા મિલ્સ કેસની અંદર કીધું, મિનર્વા મિલ્સ કેસની અંદર કે 42માં સુધારામાં તમે જે કીધું હતું કે જ્યુડિશિયલ રિવ્યૂ ન્યાયિક સમીક્ષા ન લઈ શકાય એવું ચાલે નહીં, એ પણ રદ કરી નાખ્યું. કેમ, કારણ કે જ્યુડિશિયલ રિવ્યૂ એ પણ બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત સંરચના મૂળભૂત ઢાંચાનો ભાગ છે એટલે એવી રીતે એને પણ છીનવી શકાય નહીં. તો પ્રશ્ન પૂછાય છે કે આજે 42માં સુધારામાં સંસદે એવો સુધારો કર્યો હતો કે જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકાય નહીં, એટલે કે ન્યાયિક સમીક્ષા કોઈ પણ કાયદાની ન્યાયિક સમીક્ષા ન કરી શકાય. જો બંધારણમાં સુધારો કરવામાં આવે, ફંડામેન્ટલ રાઇટ અથવા બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ સુધારો કરવામાં આવે, એની જ્યુડિશિયલ રિવ્યૂ ન્યાયિક સમીક્ષા ન કરી શકાય. એ રદ ક્યારે થઈ, તો એ રદ થઈ હતી મિનર્વા મિલ્સ કેસની અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે એ 44માં સુધારામાં લઈ રદ થઈ હતી, તો એ તમારી ભૂલ થઈ છે, 44માં નથી થઈ, મિનર્વા મિલ્સ કેસની અંદર 1980માં એ રદ થઈ હતી બરાબર. પછી આગળ જતા ફરીથી વામનરાવનો કેસ આવેલો હતો 1981માં, વામનરાવનો કેસ 1981માં. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે ફરીથી એ જ વસ્તુ કીધી કે આ જે બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત શરતના જે છે એનું પાલન થવું જોઈએ, એનું પાલન થવું જોઈએ બરાબર. તો હવે આખી સ્ટોરી તમને ખ્યાલ આવી હશે. ફરીથી એકવાર આપણે રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ. પરંતુ રિવિઝન સ્વરૂપે જોતા પહેલાં તમારે એટલું યાદ રાખવાનું છે શું, કે પહેલાં સંસદ કંઈક કાર્ય કરતી હતી. સંસદ શું કરતી હતી, બંધારણમાં અમુક પ્રકારના સળિયા કરતી હતી, અમુક પ્રકારનું આડું અવળું કંઈક સળી કરતી હતી બરાબર. એના કારણે અમુક લોકોના ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થતું હતું. એટલે એ લોકો જતા હતા સુપ્રીમ કોર્ટમાં, એ લોકો સુપ્રીમ કોર્ટમાં જતા હતા. એટલે સુપ્રીમ કોર્ટ શું કરતી હતી, સુપ્રીમ કોર્ટ જે સંસદે સુધારો કર્યો એને રદ કરી નાખતી હતી, એને રદ કરી નાખતી હતી અથવા એમાં સુધારો કરી નાખતો હતો. પરંતુ સંસદને એના કારણે મજા નથી આવતી એટલે સંસદ ફરીથી બીજો સુધારો કરતી, એટલે બીજો સુધારો કરે, ફરીથી ઓલો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ ફરીથી બીજા સુધારાને રદ કરે, તો સંસદ પાછો ત્રીજો સુધારો કરે. આવી રીતે આખી ગેમ ચાલતી. એટલે કે એક દાવ એક રીતે એકવાર એક પાસો, આ જે શકુની ને બધા ભારતમાં કેવી રીતે ગેમ ખેલતા હતા ઓલા પાસાની ગેમ, હા તો એવી રીતે એક પાસો જે છે એ સંસદ ફેંકતી હતી અને બીજો પાસો જે છે એ સુપ્રીમ કોર્ટ ફેંકતી હતી. પરંતુ 1973માં ગેમ પૂરી થઈ ગઈ અને આખરે ખબર પડી ગઈ કે સુપ્રીમ કોર્ટ જે છે એ જીતી ગયું. કેમ, કારણ કે બેઝિક સ્ટ્રક્ચરનું ઢાંચું આપી દીધું. એટલે ફરીથી એકવાર વન બાય વન સમજવાની કોશિશ કરીએ. પહેલાં પહેલો ક્યાં મુદ્દો આવ્યો, તો કે 1950માં સંસદ દ્વારા એટલે કે પાર્લામેન્ટ દ્વારા પ્રથમ બંધારણીય સુધારો કરવામાં આવ્યો. પ્રથમ બંધારણીય સુધારામાં કઈ વસ્તુ કરી, ત્રણ વસ્તુ કરી. પહેલાં તો 9મી અનુસૂચિ નાખી દીધી. 9મી અનુસૂચિ નાખી અને એવું કીધું, 9મી અનુસૂચિ નાખીને એવું કીધું કે જો આની અંદર કોઈ પણ કાયદો મૂકવામાં આવશે તો એને કોર્ટમાં પડકારી શકાશે નહીં, એને કોર્ટમાં પડકારી શકાશે નહીં. જો એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હશે તો એ નહીં પડકારી શકે. એટલે કે એક રીતનું લોકર બનાવી દીધું, એક રીતની તિજોરી મૂકી દીધી અને એને તાળું મારી દીધું બરાબર. એટલે 9મી અનુસૂચિ. બીજું 19મા અનુચ્છેદમાં ફેરફાર કર્યો. 19મા અનુચ્છેદ કે જે બોલવાનો અધિકાર આપે છે એમાં ફેરફાર કર્યો અને સંપત્તિનો અધિકાર હતો, સંપત્તિનો અધિકાર એ છીનવી લીધો પ્રથમ બંધારણીય સુધારા અંતર્ગત બરાબર. પરંતુ પછી આગળ જતા શું, એટલે કે સંસદ જે છે એ ફંડામેન્ટલ રાઇટમાં સુધારો કરી શકે એવું કીધું. સંસદે એવું કીધું કે ફંડામેન્ટલ રાઇટમાં સુધારો કરી શકે. પછી આગળ જતા શું થયું કે 17મો બંધારણીય સુધારો કર્યો 1967માં.
1967 માં ફરીથી 17મો બંધારણીય સુધારો કર્યો. અને જો આજે આ પ્રથમ બંધારણીય સુધારો થયો, પ્રથમ બંધારણીય સુધારો પછી તો સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે બરાબર સાચી વાત છે, સંસદ જે છે એ ફંડામેન્ટલ રાઈટમાં પણ સુધારો કરી શકે. એટલે કે સંસદે સુપ્રીમ કોર્ટે સંસદનું સમર્થન કર્યું હતું, સુપ્રીમ કોર્ટે સંસદનો સાથ આપ્યો હતો. પરંતુ પછી આગળ જતાં 17મો બંધારણીય સુધારો થયો 1967માં, અને 1967માં સંસદે શું કર્યું, 9મી અનુસૂચિમાં બીજા કાયદા નાખ્યા. 9મી અનુસૂચિ એટલે શું, લોકર જે આપણે વાત થઈ 1967માં. પરંતુ ત્યારે ફરીથી 1967 પછી તે ગોલકનાથ કેસ આવ્યો. ગોલકનાથ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું, ગોલકનાથ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સંસદ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છીનવી શકે નહીં, છીનવી જ ન શકે, એ ફંડામેન્ટલ રાઇટ છીનવી શકે નહીં. અને એવું કીધું કે અનુચ્છેદ 13 અંતર્ગત સીએએ જે છે, સીએ એ પણ લોની વ્યાખ્યામાં જ આવે છે, એ પણ લોની વ્યાખ્યામાં જ આવે છે. અત્યાર સુધી પાર્લામેન્ટ એવું કહી અને બધાને રમાડતા હતા કે આજે સીએએ જે છે એ તો લો છે જ નહીં, એ તો એ સીએએ છે એ લો નથી, બરાબર એવી વાત કરી. પછી આગળ જતાં ફરીથી 1971માં સંસદે 24મો સુધારો કર્યો. 24મો સુધારા અંતર્ગત અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368માં સુધારો કરી નાખ્યો. અને એવું લખી નાખ્યું કે અનુચ્છેદ 368 અને અનુચ્છેદ 13 અંતર્ગત જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકાશે નહીં, એટલે કે ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે. મતલબ કે સંસદ ફંડામેન્ટલ રાઇટ છીનવી શકશે. અને આ સીએએ જે છે એને એક્ટ ગણવાનું છે, અનુચ્છેદ 13 અંતર્ગત એક્ટ ગણવાનું છે, લો ગણવાનો નથી. પરંતુ આ બધા કેસનું સમાધાન થઈ ગયું કેશવાનંદ ભારતી કેસમાં 1973ની અંદર. સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું, સંસદને જ્યાં સુધારો કરવો હોય ત્યાં કરી દે, પરંતુ મૂળભૂત ઢાંચામાં, મૂળભૂત સંરચનામાં સુધારો કરી શકશે નહીં, બરાબર. અને પછી 39મો બંધારણીય સુધારો કર્યો ફરીથી, કોણે, 1975માં સંસદે. અને એમાં એમ કીધું કે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન અને અધ્યક્ષની ચૂંટણીને કોર્ટથી બાકાત રાખવામાં આવશે. પરંતુ ઇન્દિરા ગાંધી નહેરુ કેસમાં 1975માં સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી, આવું કંઈ બાકાત રહી શકે નહીં. કેમ, કારણ કે આ તો મૂળભૂત ઢાંચા, મૂળભૂત સંરચનાનો ભાગ છે. પછી ફરીથી 42મો સુધારો કર્યો 1976માં, જેમાં એમ કીધું કે જો બંધારણમાં સુધારો કરવામાં આવશે 368 અંતર્ગત, તો એનું જે જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષા લઈ શકાશે નહીં, એટલે કે અનુચ્છેદ 13 અંતર્ગત એને પડકારી શકાશે નહીં. તો મિનર્વા મિલ્સ કેસની અંદર 1980માં સુપ્રીમ કોર્ટે એને પણ રદ કરી નાખ્યો. અને વામન રાવ કેસ 1981 ત્યારે પણ સુપ્રીમ કોર્ટે ફરીથી બેઝિક સ્ટ્રક્ચરનું જે છે એ સમર્થન કર્યું. તો પ્રશ્ન હવે કેવો કેવો પૂછાઈ શકે, થોડાક પ્રશ્ન પણ સમજવાની કોશિશ કરી. પહેલો એવો પ્રશ્ન પૂછાઈએ કે સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચરનો ઉદ્ભવ ક્યારે કર્યો, બેઝિક સ્ટ્રક્ચરની શોધ ક્યારે કરી, તો એ કેશવાનંદ ભારતી કેસમાં 1973માં. એમાં કેટલા જજ હતા, અને અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ હતી, બરાબર. ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર 13 જજ હતા, બરાબર. અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેટલા જજ છે, તો અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર 33+1 જજ છે, એટલે કે 33 જજ છે. અને આ એક જે છે એ CJI છે, એટલે કે આ મુખ્ય ન્યાયમૂર્તિ છે, અને બીજા 33 અન્ય જજ છે. તો એ સમયે 1973ની અંદર, આજે 1973માં જે કેસ આવેલો હતો ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જજે 13 જ હતા, જજ પણ કેટલા હતા, 13 જ હતા. 13 બેહી ગયા, એટલે કે બધે બધા એક સાથે બેહી ગયા અને ચુકાદો આપ્યો, બરાબર. પ્રશ્ન એવો પૂછાઈએ. પછી બીજો પ્રશ્ન એવો પૂછાય કે વડાપ્રધાન અને અધ્યક્ષની ચૂંટણીને બાકાત રાખેલી હતી કોર્ટના દાયરાથી, એ ક્યારે કરેલું હતું, 1939માં, પરંતુ એ રદ કરી નાખ્યું. એ તો ક્યારે, પછી ઇન્દિરા ગાંધી નહેરુ કેસમાં જ રદ કરી નાખ્યું. પછી પ્રશ્ન એવો પૂછાઈએ કે 42માં સુધારા અંતર્ગત સંસદે એવું કરેલું હતું શું, કે સંસદ જે છે એ ફંડામેન્ટલ રાઇટમાં અથવા બંધારણમાં સુધારો કરે, એને જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષા ન કરી શકે, એ રદ ક્યારે કરવામાં આવ્યું, તો એ રદ કરવામાં આવ્યું મિનર્વા મિલ્સ કેસ 1980ની અંદર. બીજો એવો પ્રશ્ન પૂછાઈએ, નીચેનામાંથી કયો કેસ બેઝિક સ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે, તો કેશવાનંદ ભારતી કેસ, ઇન્દિરા ગાંધી નહેરુ કેસ, મિનર્વા મિલ્સ કેસ અને વામન રાવ કેસ, બધે બધા એની સાથે જોડાયેલા કેસ જ છે, બરાબર. આમાંથી પણ અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે. પ્રશ્ન પૂછાઈએ કે અનુચ્છેદ 24માં સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું, તો અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368માં સુધારો કરવામાં આવ્યો, બરાબર. તો તમને આ ખ્યાલ આવ્યું હશે. હવે ફરીથી એકવાર માત્ર ટાઈમલાઇનના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખો મુદ્દો શું હતો. તો પહેલા પ્રથમ બંધારણીય સુધારો થયો 1951માં પ્રથમ બંધારણીય સુધારો થયો, તો એને પડકાર્યો કોણે, શંકરી પ્રસાદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો 1951માં. અને એનો કંઈક ચુકાદો આવ્યો, એના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું માની લીધું, શું માની લીધું, કે સીએએ એ અનુચ્છેદ 13 અંતર્ગત લો નથી, એ લો નથી, એટલે કે પાર્લામેન્ટ, સંસદ મૂળભૂત અધિકારમાં ફેરફાર કરી શકે અને મૂળભૂત અધિકાર છીનવી પણ શકે, એવું ક્યારે કીધું, શંકરી પ્રસાદમાં કીધું. તો આની અસરને નાબૂદ કરવા માટે ફરીથી 17મો સુધારો કર્યો, કોણે, ફરીથી 17મો સુધારો કર્યો 1967માં. અને એમાં સંપત્તિનો અધિકાર ને એ બધું છીનવી લેવામાં આવેલું. 9મી અનુસૂચિમાં બીજા પણ અમુક કાયદા નાખવામાં આવેલા. તો ફરીથી ગોલકનાથનો કેસ આવ્યો, ગોલકનાથે આ સુધારાને પડકાર્યો. અને ગોલકનાથના કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે અલગ અલગ ચુકાદા આપ્યા. અને એમાં એમ કીધું કે આ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સંસદ જે છે એ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો છીનવી શકે નહીં, મૂળભૂત અધિકારો છીનવી શકે નહીં. પછી આગળ જતાં ફરીથી ગોલકનાથની અસરને નાબૂદ કરવા માટે 24મો સુધારો કર્યો 1971માં. 24મો સુધારો કોણે કર્યો, 1971ની અંદર સંસદે. અને એની
ની જે અસર હતી એને રદ કરવા માટે કેશવાનંદ ભારતીનો કેસ આવ્યો 1973 ની અંદર. કેશવાનંદ ભારતી કેસમાં તો પછી તમને ખ્યાલ જ છે કે શું કરેલું, તો કે કેશવાનંદ ભારતી કેસમાં બેઝિક સ્ટ્રક્ચરનું માળખું આપી દીધું. અને પછી આગળ જતા પણ ઇન્દિરા ગાંધી નેહરુ કેસમાં, મિનર્વા મિલ્સ કેસમાં અને વામન રાવ કેસમાં, ત્રણેય કેસની અંદર ફરીથી સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના જે છે એનું જ સમર્થન કરેલું હતું. તો આ એક વ્યવસ્થિત ટાઈમલાઈન છે 1951 લઈને તે 1981 સુધીનું. 1951થી તે 1981 એટલે કે 30 વર્ષની ટાઈમલાઈન છે. 30 વર્ષમાં વધુ ડિટેલમાં મેં આ એક રીતે કીવર્ડ્સ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ક્યારે ક્યારે શું થયું. તો અત્યાર સુધી મેં તમને જે કંઈ પણ વસ્તુ શીખવાડેલી એ બધી અહીંયા આપેલી છે, પરંતુ આની અંદર આ બધી વસ્તુ જે છે એ થોડીક કોમ્પ્લેક્સ અને ગૂંચવણી ભરેલી હોય એવું લાગે છે, આ વાંચવામાં થોડોક કંટાળો આવે એવું છે. એટલે મેં તમને ચાર્ટના માધ્યમથી જે બોર્ડ ઉપર શીખવાડેલું એવી રીતે તમે યાદ રાખશો. અહીંયા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે એક રીતે યુદ્ધ થઈ ગયેલું હતું. કોની વચ્ચે? પાર્લામેન્ટ એટલે કે સંસદ અને સુપ્રીમ કોર્ટની વચ્ચે યુદ્ધ થયેલું હતું, પરંતુ આખરે વિજય થયો સુપ્રીમ કોર્ટનો, અથવા તો એવું કહી શકાય કે આખરે વિજય થયો કોનો? બંધારણનો. બંધારણના મૂળભૂત સ્ટ્રક્ચરનો, બેઝિક સ્ટ્રક્ચરનો, મૂળભૂત ઢાંચાનો, મૂળભૂત સંરચનાનો વિજય થયો. બરાબર. તો આવી રીતે યુદ્ધ હતું. કોની? પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટની વચ્ચે આવો આખો કેસ હતો. એટલે કે પહેલાં પાર્લામેન્ટ કંઈક કરતી હતી, પછી સુપ્રીમ કોર્ટ કંઈક કરતું હતું, પછી ફરીથી પાર્લામેન્ટ કંઈક કરે, પછી ફરીથી. તો ફરીથી આમાં પણ જોવાની કોશિશ કરીએ. આખો મૂળ મુદ્દો એ હતો કે 368 અંતર્ગત સંસદ જે આ સુધારા કરી શકે એ અનલિમિટેડ કરી શકે કે અનલિમિટેડ ન કરી શકે, લિમિટેડ કરી શકે. પહેલાં તો સુપ્રીમ કોર્ટ, પહેલાં તો સંસદે 368 અંતર્ગત પહેલો જ સુધારો કર્યો હતો, પહેલો જ બંધારણીય સુધારો. એમાં પ્રોપર્ટી, સંપત્તિનો અધિકાર રદ કરી નાખ્યો હતો, સંપત્તિનો અધિકાર રદ કરી નાખ્યો હતો. 9મી અનુસૂચિની એડ કરી હતી. તો એના સંબંધે 1951માં શંકરી પ્રસાદનો કેસ આવેલો હતો. કયો? શંકરી પ્રસાદનો કેસ. જો મેં તમને હમણાં કીધેલું હતું આની પહેલાં, બરાબર, એ શંકરી પ્રસાદનો કેસ હતો. બરાબર, શંકરી પ્રસાદનો કેસ. તો શંકરી પ્રસાદના કેસમાં સુપ્રીમ પાર્લામેન્ટે જે પ્રથમ બંધારણીય સુધારો કર્યો હતો એને પડકારવામાં આવેલો હતો, એટલે કે સંપત્તિના અધિકારને ચેલેન્જ કરવામાં આવેલો હતો. સુપ્રીમ કોર્ટે શંકરી પ્રસાદના કેસની અંદર કીધું, શું કીધું? કે સંસદ જે છે, સંસદ એ બંધારણને 368 અંતર્ગત સુધારો કરી શકે છે અને ફંડામેન્ટલ રાઈટ, મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કરી શકે છે, મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કરે છે. આ બધી વસ્તુ કીધી. અને પ્રથમ આ શંકરી પ્રસાદના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે અનુચ્છેદ 13 અંતર્ગત લોનો મતલબ લો થાય, લોનો મતલબ ઓર્ડિનરી લો થાય, અને એનો મતલબ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, CAA થાય નહીં, CAA થાય. સુપ્રીમ કોર્ટે પણ માની લીધું હતું ક્યારે? શંકરી પ્રસાદના કેસની અંદર 1951માં. પરંતુ પછી ધીમે ધીમે આ બધું થવા માંડ્યું. બરાબર. કે ધેરફોર ધ પાર્લામેન્ટ કેન, અને આના કારણે પાર્લામેન્ટ, સંસદ જે છે એ મૂળભૂત અધિકારો જે છે એ પણ છીનવી શકે છે, FR પણ છીનવી શકે છે 13 અંતર્ગત. પરંતુ પછી આગળ જતાં 1967માં ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીથી પોતાનો જૂનો જે ચુકાદો હતો એને રિવર્સ કરી નાખ્યો અને એમ કીધું, શું કીધું? કે હવે આ CAA જે છે, CAA એને પણ લો ગણવામાં આવશે, એને પણ લો ગણવામાં આવશે, અને આવી રીતે આ બધું છીનવી શકાય નહીં. કેમ? કારણ કે સંસદ દ્વારા 17મા નંબરનો બંધારણીય સુધારો કર્યો હતો, જેના અંતર્ગત 9મી અનુસૂચિમાં અમુક કાયદા દાખલ કરવામાં આવેલા હતા, એને પડકારવામાં આવેલા હતા ગોલકનાથ કેસમાં. અને ગોલકનાથ કેસમાં શું ચુકાદો આપ્યો એ તો આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ. બરાબર. તો આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. પછી પાર્લામેન્ટે ફરીથી સુપ્રીમ કોર્ટના જે ગોલકનાથમાં જે જજમેન્ટ આપ્યું એને બાયપાસ કરવા માટે 24મો બંધારણીય સુધારો કર્યો, જેમાં અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 એમાં સુધારો કર્યો, જેના અંતર્ગત પાર્લામેન્ટે એવું કીધું કે એ કોઈપણ પ્રકારનો ફંડામેન્ટલ રાઈટ, મૂળભૂત અધિકાર છીનવી શકે છે 368 અંતર્ગત, અને એનું JR પણ નહીં લઈ શકાય અનુચ્છેદ 13 અંતર્ગત. પરંતુ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસની અંદર 1973માં એમ કહી દીધું, બધી જ વસ્તુના સમાધાન એક જ ફેસલામાં કરી નાખ્યું, યા ફેસલો કરી નાખ્યો કે હો જાય અબ ફેસલા, અને કહી દીધું કે શું કહી દીધું કે સંસદે જ્યાં સુધારો કરવો અહીંયા કરી લે, પરંતુ માત્ર બંધારણના જે મૂળભૂત ઢાંચું, બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના જે છે એમાં ફેરફાર કરી શકશે નહીં. બરાબર. બેઝિક ફીચર અથવા બેઝિક સ્ટ્રક્ચર એમાં ફેરફાર કરી શકશે નહીં. બરાબર. તો આ બધી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. પછી આગળ જતાં આ ફરીથી સુપ્રીમ કોર્ટે જે છે ઇન્દિરા નહેરુ ગાંધી કેસની અંદર 1975માં એ પણ કહી દીધું કે 39મો બંધારણીય સુધારો હતો એને પણ રદ કરી નાખો. 39માં શું કીધું હતું? કે પ્રાઇમ મિનિસ્ટરના અને સ્પીકરના જે ઇલેક્શન હશે એને કોર્ટમાં પણ કરી શકાશે નહીં, પરંતુ એ બધું પણ રદ કરી નાખું. 42મો સુધારો 1976 એમાં પણ એ જે છે એના અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે 368 અંતર્ગત જો કોઈ સુધારો કરવામાં આવશે તો એનું JR નહીં લઈ શકાય. પરંતુ મિનર્વા મિલ્સ કેસની અંદર 1980માં સુપ્રીમ કોર્ટે એ પણ રદ કરી નાખ્યું. બરાબર. અને પછી આગળ જતાં વામન રાવનો કેસ હતો એમાં પણ એને સમર્થન આપેલું હતું. તો બરાબર, આ બધી વસ્તુ અહીંયા લખેલી છે એ બધું તમે જોઈ શકો છો. 24 એપ્રિલ 1973ના દિવસે આ કેશવાનંદ ભારતી કેસનો જજમેન્ટ આવેલો હતો. એક તારીખ પણ અતિ મહત્વની છે. બરાબર. તો આપણે બધી વસ્તુ જોઈ લીધી. હવે આપણે આગળના લેક્ચરમાં ખાલી એ જોઈશું કે બેઝિક સ્ટ્રક્ચરમાં સમાવેશ કોનો કોનો થાય. પરીક્ષામાં આમાંથી મોસ્ટ MP પ્રશ્ન પૂછાતા હોય છે કે
સમાવેશ કરવાનો છે. અત્યાર સુધી તો આપણે શું સમજ્યા, અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ બેઝિક સ્ટ્રક્ચર જે છે એનો જન્મ કઈ રીતે થયો, એ અચાનક ઉદ્ભવી કેમ ગયું, કારણ કે મૂળ બંધારણમાં તો હતું નહીં. આ તો સુપ્રીમ કોર્ટની ઇન્વેન્શન છે, સુપ્રીમ કોર્ટે આની શોધ કરેલી છે, બરાબર. મૂળ બંધારણમાં હતું નહીં તો એવી તો શું જરૂર પડી ગઈ, એવી તો શું જરૂર પડી ગઈ કે એ નાખવું પડ્યું. તો અત્યારે જ આપણે જોયું, કારણ કે યુદ્ધ થઈ ગયું હતું કોની કોની વચ્ચે, પાર્લામેન્ટ સાંસદ અને સુપ્રીમ કોર્ટની વચ્ચે, અથવા તો બંધારણની એની વચ્ચે પાવર ગેમ ચાલતી હતી, એને એનું સમાધાન કરવા માટે આનો ઉદ્ભવ થઈ ગયો. કોનો? તો કે આ બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત સંરચના, મૂળભૂત ઢાંચાનો, બરાબર. તો તમને ખ્યાલ આવ્યો હશે, જો ન ખ્યાલ હોય તો ફરી આ લેક્ચર જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. ટાઈમલાઈનના માધ્યમથી સમજવાની કોશિશ કરજો તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે કે પહેલાં શું થયું. પહેલાં જો પહેલાં પાર્લામેન્ટ સંસદ કંઈક કરતી હતી, પછી સુપ્રીમ કોર્ટ એનો ચુકાદો આપતા હતા, બરાબર. તો ટાઈમલાઈનના માધ્યમથી સમજવાની કોશિશ કરજો.